સૌનું સ્વાગત કરું છું અને આપ સૌને મારા સીતારામ. મને એવું છે કે તમે બધા મજામાં હશો જ. તો આજે આપણે જે બનાવવા જઈ રહ્યા છે તે છે અપમ, અને એને આપણે થોડું આમ ટ્રેડિશનલ રીતથી બનાવીએ છીએ. તો તેના માટેની જે સામગ્રી છે તે ચાલો આપણે જોઈએ. તો સૌ પ્રથમ મેં એક બાઉલ ભરી અને મેજરમેન્ટના માપથી જોઈએ તો એક કપ છે અને 200 ગ્રામ બાજરીનો લોટ છે, તે આપણે જે રોટલા માટે યુઝ કરીએ છીએ ઝીણો તે લોટ છે. ત્યારબાદ આપણે 50 ગ્રામથી વધારે વધારે 75 ગ્રામ જેટલો કે 100 ગ્રામથી થોડો થોડો ઓછો એ સોજી છે. ત્યારબાદ એટલો જ આપણે ચણાનો લોટ છે, તમે બેસનનો યુઝ કરી શકો છો. ત્યારબાદ મેં એક કપ ભર્યો અને ખાટું દહીં લીધું છે મીડિયમ, અને મેં એક મોટી ડુંગળી લીધી હતી એની આ રીતના ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે. અને ત્યારબાદ આપણે આ ખાવાના સોડા છે જે ફૂડ સોડા આપણે કહીએ છીએ તેની તે છે, અને તે 1/2 ચમચી છે. અને ત્યારબાદ સ્વાદ અનુસાર નમક છે, 1/2 ચમચી રાઈસ છે, 1/2 ચમચી હળદર છે, ચપટી હિંગ છે, અને કોથમીર છે મેં લીધી છે, અને ત્યારબાદ આટલા તલ લીધા છે, અને તેલ, અને મેં આની અંદર 4 તીખા મરચાં નાખ્યા છે, અને આદુનો ટુકડો એને મેં વાટી લીધા છે. અને જોઈતા પ્રમાણમાં આપણે પાણીનો યુઝ કરશું. તો ચાલો બનાવીએ આપણે. તો આપણે પહેલા તો બધા લોટનો ઉમેરો કરી લઈએ છીએ. આ બાજરીનો લોટ છે એને એક બાઉલમાં મેં ઉમેર્યો છે. ત્યારબાદ સોજી જે આપણે રવો કહીએ છીએ તે છે, અને ત્યારબાદ આ બેસન અથવા ચણાનો લોટ. અને તેની અંદર આપણે આ એક બાઉલ ભરી અને દહીં છે એનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ સ્વાદ અનુસાર નમક લઈએ છીએ આપણે. ત્યારબાદ હળદરનો ઉમેરો કરીએ છીએ આપણે. આદુ અને મરચાંની પેસ્ટ છે એનો આપણે ઉમેરો કરીએ છીએ આની અંદર. અને ત્યારબાદ કોથમીર, તો એને આપણે મિક્સ કરી લઈએ. હવે અત્યારે આપણે પાણી નથી નાખ્યું, પણ પાણીની જરૂર પડશે તો આપણે પાણીનો યુઝ કરશું. કરીએ છીએ, જો તમે દહીં ન લેતા હોય અને છાશ લેતા હોય તો તેની જગ્યાએ તમે છાશનો ઉમેરો કરી શકો છો, અને પાણી એ થોડું જોઈતા પ્રમાણમાં જ લેવાનું. આ બાઉલ મારું દહીંવાળું હતું એટલે હું આ બાઉલની અંદર પાણી નાખી અને એનો ઉમેરો કરું છું, અને જોઈતું જોઈતું પાણી આપણે એની અંદર ઉમેરતા રહીશું. આપણે આને 2 મિનિટ આ રીતના ફેટતું રહેવાનું છે, અને પછી આપણે એને 2 મિનિટ પૂરતો રેસ્ટ આપી દઈશું, કારણ કે ત્યાં સુધી આપણે જે વઘાર કરવાનો છે એ કરી લઈએ એટલે 2 મિનિટ થઈ જઈશું. તો આપણે વઘાર માટે જે તેલ લેવાનું છે એને લઈ લઈએ. હવે આપણે ટોટલ મેં 3 ચમચી લીધી છે વઘાર માટે તેલ, અને આ વાનગી છે તે બહુ ઓછા તેલમાં બનતી છે, સરસ બને છે, તમે ચોક્કસથી ટ્રાય કરજો ઘરે. તો હવે હું ગેસની ફ્લેમ છે એને ચાલુ કરું છું, નીચલો ગેસ રાખવાનો. આપણે રાઈનો ઉમેરો કરીએ છીએ, રાઈના દાણા સરસ ફૂટી જાય. ત્યારબાદ આપણે એની અંદર તલ અને હિંગનો ઉમેરો કરવાનો છે. ત્યારબાદ હું હિંગનો ઉમેરો કરું છું એની અંદર. ત્યારબાદ તલનો ઉમેરો કરું છું, અને ત્યારબાદ તરત જ હું ડુંગળીનો ઉમેરો કરું છું એની અંદર.
આપણે આ ડુંગળી છે એને બહુ સોતે નથી કરવાની અને રેડી થઈ ગયો છે આપણો વઘાર તો હવે આપણે આ બેટર ની અંદર એનો ઉમેરો આપણે કરી દઈએ છીએ તો હવે આની અંદર આપણે આને મિક્સ કરી લઈએ તો ત્યારબાદ આપણે જે ખાવાના સોડા લીધા છે તમે આની જગ્યાએ ઇનોનો યુઝ કરી શકો છો ઇનો હોય તો તમે જો આટલું બનાવતા હોય તો એની અંદર તમે અડધો પાઉચ નાખી અને આ રીતના મિક્સ કરી એક જ દિશામાં આપણે આને હલાવતા રહેવાનું કે તે સરસ રીતના મિક્સ થઈ જાય અને આપણા આપમ છે તે સરસ ફૂલી જાય છે તો હવે મેં આ આપમ પ્લેટ છે નોનસ્ટિક છે તો તેનો હવે આપણે ઉપયોગ કરીએ છીએ અને ગેસની ફ્લેમ છે એને આપણે હવે ચાલુ કરીએ છીએ અને સ્લો ફ્લેમ રાખવાની છે ખાસ ધ્યાન રાખવાનું છે અને એની અંદર આપણે થોડું થોડું તેલનો ઉમેરો કરતું રહેવાનું છે અને આ બધાની અંદર આપણે થોડા થોડા તલનો ઉમેરો કરીએ છીએ અત્યારે અને હવે આપણે જે બેટર છે બેટર આ રીતના બેટરનો થિકનેસ જોઈ લેજો આ રીતના રાખવાનું છે આપણે અને હવે આપણે બેટરને આની અંદર નાખી દઈએ તમે જોઈ શકો છો કેટલું સરસ ચડ્યું અને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે બધા આ રીતના આપણે પલટાવી લઈશું આપણે થોડું થોડું પેલા તેલ નાખ્યું તો આટલું નથી નાખવાનું પણ થોડું થોડું તેલનો ઉમેરો કરીએ કે આપણે એ ઉઠલાવવામાં આસાની રહે એટલે થોડું થોડું તેલનો યુઝ કરી અને ફરીથી આપણે ઢાંકણ ઢાંકી અને રાખી દઈશું તો હવે આપણે ફરીથી એને ચેક કરીએ છીએ આપણા આપમ સરસ રીતના તે પાકી ગયા છે હવે એને આપણે લઈ લઈએ પ્લેટમાં સ્પોન્જી થયા છે તમે બનાવજો ટેસ્ટ વાઇઝ પણ બહુ સરસ થયા છે અને એકચ્યુઅલી આ છે તે વધારે પડતા રવાના લોટમાંથી મતલબ કે સોજીમાંથી જ તે બનતા હોય છે પણ એની અંદર આપણે ચણાનો મતલબ કે બેસન અને બાજરીનો લોટ આપણે વધારે પડતો ઉમેરી અને આને આપણે તૈયાર કર્યા છે તો એને આપણે ટ્રેડિશનલ પણ કહી શકીએ અને ટેસ્ટ વાઇઝ પણ બહુ સરસ બન્યા છે તમે બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે કેવા બન્યા છે અને તમે લોકો મને કોઈ કમેન્ટ કેમ નથી કરતા પ્લીઝ મને કમેન્ટ કરજો જો તમે મને કમેન્ટ કરશો તો મને વધારે ઉત્સાહ થશે બનાવવાનું અને જો તમને મારી આ ડીશ મારી આ ચેનલ પસંદ આવતી હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આપણે આને ટમેટા કેચઅપ સાથે ખાઈ શકીએ છીએ તો ફરી મળ્યા આપણે નવી રેસીપીમાં
થેન્ક યુ.